દરેક જમાની સેવા સંગઠન બીપી સવાણી પરિવાર મંડળના મેમ્બર થવું જરૂરી છે. હવે આ મેમ્બર ફોર્મ મેમ્બર એટલે તેમાં મેમ્બર થવું. આ દરેક જમાઈના કેપ્ટન છે પ્રશાંત કુમાર. પૂજા જ્યાંથી મેં લગ્ન શરૂઆત કરી અને જે દીકરીથી શરૂઆત કરી અને જે દીકરી આ કમાન હાથમાં લીધી આ બધી દીકરીઓ છે નીતિ નીલમ દિવ્યા અને વિરલ આ બધી કેમ અત્યારે જવાબદારીમાં છે. એમ સર્વપ્રથમ મેં જયારે લગ્નની શરૂઆત 2008માં કરી હતી ત્યારે પૂજા કૃષ્ણા અને ભૂમિ આ ત્રણ દીકરીએ જવાબદારી લીધી. એમાં આ એક જમાઈ છે. આ ત્યારથી આ જમાઈઓ મને એટલા માટે મેં આ પરિવાર મંડળ બનાવ્યું છે કે આ બધી દીકરીઓ પાપ વગરની છે અને ભગવાન ન કરે જે દુઃખ એની મા ઉપર આવે એ દુઃખ તારે મારી દીકરી ઉપર આવે અને કદાચ તારે હું આ દુનિયામાં ન પણ હોઉં તો જે ભોગવું એની માને કર્યું ને એ મારી દીકરીને ન ભોગવવું પડે. એટલે આ પરિવાર બનાવ્યો છે. આ પરિવાર એટલા માટે બનાવ્યો છે કે બધા જમાઈઓ હળીમળી છે એક સાથે બંધાય છે એકબીજાના સુખ દુઃખમાં સાથે બને. દીકરીઓ બધી હળીમળી થયા માટે કારણ કે જમાડો એક જ વાર ભેગા થાય આ મિટિંગમાં અને બીજી મિટિંગમાં પણ દીકરીઓ તો વારા ઘડીએ ભેગી થવાની છે. અને આ વખતે કાબર તો બહુ ઉસ્તાદ છે. હમણાં સાપુતારા જઈએ બધી ભેગી થઈ જમાડો કહેતા હતા અમારે જવું છે પણ જમાડો એક તાળાને બંધાય એકબીજાના તાટિયા ખેંચવામાં આવ્યો. દીકરીઓની ખરીદીમાં ભેગી થાય બ્યુટી પાર્લરમાં ભેગી થાય મહેંદીમાં ભેગી થાય એટલે એ બધા ઘણી બધી વખત ભેગા થાય. જમાડો મીટિંગ સિવાય ભેગા ન થાય પણ એ બધા એક તાતાને બંધાય. એના માટે સેવા સંગઠન એક પરિવાર આપણે બનાવ્યું. એ પરિવારમાં દીકરી અને જમાડના પાંચ ધર્મ છે. કેટલા કેટલા પાંચ દર્શન તો 2500 દીકરી 2500 ફાયદા એક વખત આપવા. અચ્છા તમારી જાણવાને એ કહી દો કે એ 5000 રૂપિયા પરિવારમાં કુમારોની ટીમ આ બધા જમાઈઓ છે ને એમાં કોઈ ડોક્ટર હશે કોઈક વકીલ હશે કોઈક હીરામાં હશે કોઈક ફેક્ટરીમાં હશે કોઈક સરકારી અધિકારી હશે કોઈક પોલીસમાં હશે કોઈક કોન્સ્ટેબલ હશે જે હોય તે એ બધા એના ડિવિઝનમાં ગોઠવાય. ડોક્ટર હશે તો ડોક્ટર ડિવિઝનમાં આવશે વકીલ હશે તો વકીલમાં આવશે હીરામાં હશે તો હીરામાંના ડિવિઝનમાં આવશે ટેક્સરમાં હશે તો ટેક્સરના ડિવિઝનમાં આવશે. પછી માનો કે કોઈ દીકરીના મમ્મીને કહે કે એવું સિરિયસ કે કેવો રોગ થયો પકડાતો નથી ખર્ચો થાય છે તો એ ડોક્ટર ડિવિઝનમાં પૂછે કે ભાઈ આવું છે આને મારે શું કરવું તો આપણા જમાઈ ડોક્ટરો બધા ભેગા થઈને ડિસ્કસ કરે કે આના માટે આ ડોક્ટર સારો અહીંયા એને લાઈન મળી વકીલનું કામ કર્યું તો વકીલની લાઈન મળી. હીરામાં કામ ધંધો નથી એટલે ક્યાંક નોકરી છૂટે કે એને નોકરી જોતી છે તો એમાં ડિવિઝનમાં મૂકે તો એને નોકરી મળી. વકીલનું કામ હતું વકીલ મળ્યો ટેક્સટાઈલ હતું ટેક્સટાઈલ આ બધું એક પરિવાર. એ બધી દીકરીઓ ભાડાના ઘરમાં રહે 12 મહિનાના ઘર ફેરવવા ખાલી એક ગ્રુપમાં મુકાઈ ગયું કે યોગી ધર્મમાં એક રૂમ રસોડું અને 2000ના ભાડાવાળું કોઈ ઘર હોય તો કહેજો. તમે તમે 4800 મારા જમાઈ છે 4800 દીકરીઓ છે તો 1000 રૂપિયા ખાલી ઘરની આજુબાજુ જોવે ને હાજર કરે મને કહો આ તાકાત એક પરિવાર. આ 5000 રૂપિયા દરેક કપલના લઈએ એમાં તમને એક આવું કાર્ડ મળે કપલ કાર્ડ એમાં તમારો સભ્ય નંબર હોય દીકરી અને જમાઈનો ફોટો દીકરી અને જમાઈનો ફોટો અને તમારો આ કાર્ડ આ કાર્ડ તમારું પરિવારના મેમ્બર તરીકે નોંધ્યું આમાં ફેસિલિટી કઈ કઈ અને ફેસિલિટીની તમને વાત કરું
આમાં મેમ્બર તમે બધા પ્રતાવર મિત્રા છો એટલે તમે આમાં મેમ્બર બનો એટલે જે મેમ્બર છે એના લોહીના સંબંધ એનો ભાઈ એની ભાઈ એના પપ્પા એની મમ્મી માનો કે કોઈ એવું એક્સિડન્ટ થયું પગ ભાંગી ગયો 50,000 રૂપિયા કે 1,00,000 રૂપિયાની જરૂર પડી તો તમારે શું કરવું પડે કોઈને વ્યાજ મુકવા આવવું પડે કાં તો દાગીનો હોય વેચવા આવવું પડે ઇન્સ્ટન્ટ આ પરિવારમાં તમારા મૂકેલા 5,000 રૂપિયામાંથી 1,00,000 રૂપિયા એને જે જરૂર હોય સીધા હોસ્પિટલમાં જમા થઈ રિલેક્સ થઈ ગયા જે મને અટેક આવ્યો અને 50,000 રૂપિયા ડિપોઝિટ ભરવા થઈ સીધે સીધા મંડળમાંથી પૈસા ભરાય છે તો એને એ વખતે રિલેક્સ થઈ ગયા પછી ભલે પૈસા પોતે પાછા આવે 5,000 દીકરીના 5,000 રૂપિયા ભેગા થાય તો કેટલા રૂપિયા થાય 2,50,000,000 રૂપિયા થાય 2,50,000,000માંથી 1 પણ રૂપિયો આ તમે બેઠેલી ખુરશીનું ભાડું ભરવા માટે નથી આપવાનું 1 પણ રૂપિયો દીકરીનું મકાન લેવા માટે નથી આપવાનું 1 પણ રૂપિયો ગૌશાળામાં ગાયનો ઘાસ ચારો નાખવા માટે નથી આપવાનો 1-1 રૂપિયો દીકરીને જમાઈના પરિવારની સેફ્ટી માટે રાખવાનો છે મારે 1 પણ રૂપિયો આમાંથી લગ્ન માટે નથી વાપરવાનો પણ મારે મારા હિસાબ પણ નથી રાખવાનો એ હિસાબ જમાઈઓ રાખશે બેંકમાં નોકરી કરતા જમાઈઓ હિસાબ રાખશે એ એનું મેનેજ કરશે એ ગાડી લેવા પૈસા નહીં આપે એ ઘર લેવા પૈસા નહીં આપે પણ તમારા પરિવારમાંથી કોઈ બીમાર છે તાત્કાલિક ઓપરેશન આવ્યું આપણે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે ને એના માટે એ પૈસા સ્પેરમાં રાખ્યા છે 1.25% વ્યાજે એ પૈસા તમને આપશે તમારી જરૂરિયાત પ્રમાણે એમાં જે આવક થાય 1% પણ વ્યાજ ગણો 2,50,000 નું 1% વ્યાજ થાય તો 2,50,000 રૂપિયા થાય 12 મહિને 30,00,000 રૂપિયા થાય એ જમા થઈ તમારી મૂડી એનું શું કરવાનું કાલે ઉઠીને મારી કોઈ પણ દીકરી કોઈ પણ જમાઈ એક્સપાયર થઈ ગયો એ દીકરી વિધવા બની એ દીકરી વિધવા બને તો 1,200 રૂપિયા સરકાર આપશે અને 7,500 રૂપિયા દર મહિને આ પરિવાર આપશે આ સેવા સંગઠન દર મહિને 7,500 રૂપિયા અમારી દીકરી એના સાસરિયામાં પણ હોય ને તો સાસરિયા વાળાને એમ ન કહીએ કે તું મફત નો ખાશો નહીં એના પિયરમાં કહ્યું હોય ને તો એનો પિયરનો ભાઈ પણ એમ ન કહીએ કે તમારી દીકરી મને અહીંયા મફત નો ખાય છે એ મફત નો નહીં ખાય એના 75 રૂપિયા દર મહિને ઉભા કરેલા છે એ ઉભા કરેલા તમારા આ 5,000 ના ખાલી ટોકન મનીમાંથી આ પરિવાર આવે છે આ પરિવાર તમારા માટે છે હમણાં 1 વીક પહેલા એક દીકરી આવી જૂની અમે બધાને ફોન કરી કરીને થાકી ગયા હતા મેમ્બર બનો મેમ્બર બની જાઓ મેમ્બર બની જાઓ હું તમારા માટે કરું છું મારા છોકરાને 7,500 રૂપિયાની જરૂર નથી આપણી દીકરીઓ માટે આપણે કરીએ એ વખતે દીકરીએ જવાબ એવો આપ્યો હતો જમાએ જવાબ એવો આપ્યો હતો જ્યારે એને 4-6 મહિના પહેલા ફોન કર્યો ત્યારે 2010 ના જમાએ હતા મારે તમારા પરિવારની જરૂર નથી 2 મહિના પહેલા એને કેન્સર આવ્યું એ જમાય ને કેન્સર આવ્યું અને સીધું છેલ્લા સ્ટેજ ઉપર હતું દીકરી આવીને કીધું અમારા પૈસા ખોલતા બધું પરિવારમાં મેમ્બર છે તે કે નથી તો મેં તમને ફોન આવ્યા તો તમારે થયેલો જ હોય અમને ફોન આવ્યો જ નથી આ નીતિને ધીરેને પૂછું કારણ પણ જવાબ શું હતો મેં બધાના જવાબ લખ્યા હોય કયા સમયે કયા સમયે શું જવાબ આપ્યો છે મને ખબર હોય કોમ્પ્યુટરમાં લખાયેલું હોય કોમ્પ્યુટરમાં લખાયેલું અમારે તમારી જરૂર નથી સેમ જવાબ મેં આપ્યો મારે તારી જરૂર નથી કહેવાનો મતલબ એ છે કે આપણે જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા દેવો બિગિનિંગ અત્યારે ઘણી બધી વખત પપ્પાને અટેક આવ્યો મમ્મીને અટેક આવ્યો અમારે પીપી સાવણી હોસ્પિટલમાં અમારે પાસે કાર છે કાર નથી હવે નીકળે શું કરવા આપણે વેલી તૈયારીઓ નથી રાખતા અને એમાં તમારે શું કરવાનું હોય આપણે આપણા આપણા માટે સમય કાઢતા નથી આપણા પરિવાર માટે સમય કાઢતા નથી
5000 રૂપિયા માં આપણી લાઈફ, તમે એમ જ સમજો કે તમારી કુમારોની હયાતી વગર દીકરી 7500 રૂપિયા કમાવા પડે. એને આવો છોડ દે કે કોઈ એને કહી નહીં કે ભાઈ તું મફત ભૂખા છે. અને સુમાનજી જીવી કે અને એ તમને કહી દો 7500 રૂપિયા આ વર્ષથી કર્યા છે. ગયા વર્ષથી નાનું પરિવાર હતું એટલે 5000 રૂપિયા, અને કાલે ઉઠીને આ પરિવાર 50000 પરિવારનું થાય ને તો 75000 કરશું. આમાંથી કોઈ રૂપિયો આપણે કઈ કે વાપરવાનું નથી, દીકરી સમય માટે રાખવાનું છે. જેમ પરિવાર મોટું થતું જાય એમ ફેસિલિટી વધતી જાય, જેમ પરિવાર મોટું થતું જાય ફેસિલિટી વધતી જાય. તમે સમજો છો કુમારને મેં અમે કીધું જો તમારી પાસે બજેટ વધતું જાય, જો આપણે અત્યાર સુધીમાં 2008 થી લઈને 2022 સુધીમાં 4 જમાઈ એક્સપર્ટ કેટલા ખાલી 4 આવું તમને એટલા માટે કહું છું, કમોરતામાં લગ્ન કરે એટલે કઈ કમોરતા થાય એવું નથી. ખાલી 4 જમાઈ એક્સપર્ટ છે અત્યાર સુધીમાં, અને ચારે ચાર દીકરીને આ ફંડ મળતું હતું, અને ચારે ચાર દીકરીઓને પાછી ફરીથી લગ્ન થઈ ગયા એટલે પાછી એના પરિવારમાં પાછું ગોઠવું. આ કામ પરિવાર એટલે પરિવારમાં બધાએ ફરજિયાત મેમ્બર થવા બરાબર. જે લોકો પરિવાર મંડળમાં મેમ્બર નહીં હોય તો કે અમે પહેલાં તો પરિવારમાં મેમ્બર થાવ એ વધારે જરૂરી છે, અને એ મેમ્બર થવાનું જમાયું છે. દીકરી એ નથી જમાયું છે, ભાવિ તમે છો, પપ્પા ગણો તો પપ્પા અને પતિ ગણો તો પતિ, કારણ કે એની દીકરીની પાછળ કાલથી તમારું નામ લાગવાનું છે. પછી આમાં આપણે એ પણ ફેસિલિટી રાખી છે કે કોઈ પણ દીકરી આપણી વિધવા થાય, માનો કે એને ગંગા સ્વરૂપ બને, તો એને બીજું એને આખો મહિનો ચાલે ચાલે એટલું રેશન દર મહિને એને મળે. કારણ કે રેશનમાં અમે એટલા માટે સમજ્યા કારણ કે આ વખતે કોવિડમાં અમે બધી વિધવા બહેનો ત્યાં, કારણ કે એ લોકોને ખાવાનું હોય કે કામ મળે નહીં, ઘરમાં કાંઈ અનાજ ન હોય, તેલ ન હોય, આ બધું જે જોયું જાણ્યું એટલે આપણે આ વખતે એ ફેસિલિટી પણ એમાં પરિવાર મંડળમાં ઉમેરી કે ભાઈ આપણે દરેક આપણી જે ગંગા સ્વરૂપ થાય ભગવાન કરે આવો દિવસ ન આવે, કોઈ ન થાય, પણ થાય તો આપણે આ બધી ફેસિલિટી આ મંડળ તરફથી આપવાની. આ વખતે આપણે જો કોવિડમાં આપણે એક પણ મંડળનો મેમ્બર હોય એના ઘરે ઘરે કહી દે, તમને ખબર ન હોય પણ કદાચ માર્કેટમાંથી ખબર પડતી હોય તો, એ પછી અમદાવાદ રહેતી હોય, રાજકોટ રહેતી હોય, અમરેલી રહેતી હોય, ભાવનગર રહેતી હોય, ભરૂચ રહેતી હોય, દરેકના ઘરે અભ્યરંભી પહોંચી ગઈ. એનું એક ફોર્મ આ સેવા સંગઠન પરિવારનું એક ફોર્મ તમારી બેંકમાં તમને આપ્યું છે, એ પણ તમારે ફરજિયાત પહેલા ભરીને જમા કરાવો બરાબર. આપણા સેવા સંગઠનમાં મેમ્બર એવો નથી કે દીકરી જમાઈ બની શકે, જમાઈનો મોટો ભાઈ, જમાઈની બેન, પણ 50 વર્ષ નીચે 50 વર્ષ થઈ જાય એટલે લગભગ મને ખબર પડે મારા જમાઈ 50 વર્ષ ના થાય એટલે એનું બાળક બી એક વર્ષ થઈ ગયું બરાબર. એટલે 50 વર્ષ પછી તો આપણે ઉપર આવવાનું છે એટલે પછી નીચેની પેઢી એમાં જોડાય, અને આ લગ્ન આપણો પરિવાર જીવનભર કાયદો રહે, જિંદગીભર કાયદા કરે, આપણને આપણા છોકરાઓને ફેસિલિટી મળતી રહે, અને એ પ્રમાણે આ પરિવાર આપણે રાખ્યો. એટલે એવું નથી કે ખાલી તમે મેમ્બર થઈ શકો, તમારા ભાઈ પણ થઈ શકે, તમારી બેન પણ થઈ શકે, દીકરીની નણંદ પણ થઈ શકે, તમારા મિત્રો પણ થઈ શકે, એને બધી ફેસિલિટી જે ફેસિલિટી આમાં તમને મળે બધી ફેસિલિટી આપણે મળે. પ્રશ્ન મારું એવું માનવું છે કે ઇતિહાસ અને ત્રીજું નામ યાદ રાખે તો એ મહેશ